નમસ્કાર, મારું નામ છે મનીષા ફિલિપભાઈ છે. જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. આજે પ્રાણાયામ અને આસન કરીશું. પ્રાણાયામનું નામ છે ભસ્ત્રિકા. ભસ્ત્રિકા પ્રાણાયામમાં છે એકદમ લાંબા અને ઊંડા શ્વાસ લઈ અને આ રીતે કરીશું, જેનાથી આપણને પૂરતો ઓક્સિજન મળી રહે છે, જે અત્યારે કોરોના કાળમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછીનું હવે બીજું આસન છે મંડુકાસન. મંડુકાસનમાં આ રીતે આ આંગળીને અંગૂઠો વાળી અને એને પેનના નીચેના ભાગે રાખી અને શ્વાસ છોડી નીચે નમશું. એમાં બીજો પ્રકાર છે, ડાબા હાથ ઉપર જમણો હાથ રાખી આ રીતે નમશું. હવે બીજું આસન છે ભુજંગાસન. ભુજંગાસનમાં પેટના બળે સુઈ આ રીતે સુઈ જમણા બંને હાથને આપણા ખભાની નજીક રાખી આ રીતે રાખી અને શ્વાસ ભરીને ભુજંગાસન. ભુજંગાસનથી સર્વાઇકલ જે હોય છે ગળાના પેટના વગેરે રોગો દૂર થાય છે. ત્યાર પછી આસન છે આપણે ઉભા ઉભાના આસનમાં પાદહસ્તાસન. પાદહસ્તાસન છે જેમાં આપણે ઉભા છે અને આ રીતે હાથને અથેળીઓ રાખી નીચે નમશું. પાદહસ્તાસનથી કમરના, પેટના અને પગના સ્નાયુઓ સ્થિતિસ્થાપક બને છે. ત્યાર પછીનું આસન છે વક્રાસન, જેમાં પ્રથમ પગ લાંબા કરી બીજા પગને ઘૂંટણથી વાળી એને આ સાઈડ રાખી આ રીતનું પોઝ. ત્યાર પછીનું આસન છે તાડાસન. તાડાસનમાં પગની કેડીઓ ઉપર ઊભા થઈ અને હાથની હથેળીઓને આકાશ તરફ રાખી નજર આકાશ તરફ રાખીશું. આ રીતે કરવાથી બધા જ અંગો સ્થિતિસ્થાપકતા રહે છે. Thank you.
છે ત્રિકોણાસન. ત્રિકોણાસનમાં પગને આ રીતે રાખી અને બંને હાથને છૂટા રાખી, હથેળીઓને આકાશ તરફ રાખી, આ રીતે ધીમે 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 હળવે રાખી કમર તરફથી પુશ થઈ વગેરે એકદમ પાતળું થાય છે અને સરસ કમરને અને સાથળને ઘણો જ ફાયદો થાય છે ત્રિકોણાસનથી. ત્યાર પછી હવે કરશું હલાસન. હવે પછી હલાસન